રાજુલામાં ડુંગર રોડ પર આવેલ સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયમાં ગોર બેદરકારી એનએસયુઆઈ દ્વારા ઓચિંતી મુલાકાત લેતા પીવાના પાણીનું ફિલ્ટર છેલ્લા ઘણા સમયથી બંધ છે તો હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને ટાંકાનું પાણી બાથરૂમના નળમાંથી પીવા તેઓ મજબૂર બન્યા છે. અમરેલી જિલ્લાના રાજુલામાં ડુંગર રોડ ઉપર સરકારી કુમાર છાત્રાલય અને આદર્શ નિવાસી છાત્રાલયમાં ગોર બેદરકારી સામે આવી છે. રાજુલા એનએસયુઆઈ દ્વારા ઓચિંતી મુલાકાત લેતા પીવાના પાણીનું ફિલ્ટર છેલ્લા ઘણા સમયથી બંધ હોવાનું જાણવા મળ્યું હતું અને બંધ ફિલ્ટરને કારણે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓ ટાંકાનું પાણી બાથરૂમના નળમાંથી પીવા મજબૂર બન્યા છે અને છાત્રાલયના રસોડામાં તપાસ કરતા બગડેલા ઈડુવાળા શાકભાજી જોવા મળ્યા હતા અને અગાઉ ઘણીવાર શાકમાં પણ ઈયર નીકળેલ જેની વિદ્યાર્થીઓ દ્વારા સંચાલકને જાણ કરાતા સંચાલક દ્વારા ઉદ્ધતાથી કહેવામાં આવ્યું હતું કે તમે છાત્રાલયમાં ભણવા આવો છો નહીં કે સારું જમવા. તો તંત્ર દ્વારા આવા ગેરજવાબદાર સરકારી બાબુઓને ઘર ભેગા કરવા જરૂરી છે ત્યારે વિદ્યાર્થીઓના રૂમમાં દરવાજા તૂટી જવા પામ્યા છે અને અમુક રૂમના દરવાજા તો છે જ નહીં ત્યારે છાત્રાલયમાં ગંદકીના થર જામ્યા છે અને છાત્રાલયમાં એટલી દુર્ગંધ આવે છે કે અંદર ઊભું રહેવું પણ મુશ્કેલ બન્યું છે. વિદ્યાર્થીઓની રૂમના દરવાજાના અભાવે રખડતા કૂતરાઓ એમના પલંગ ઉપર સૂતા જોવા મળી રહ્યા છે ત્યારે છાત્રાલયમાં રખડતા કૂતરાઓનો અહીં અડ્ડો બની ગયો છે. વિદ્યાર્થીઓનું બહાર આવવા જવાનું રજીસ્ટર પણ પાડવામાં આવતું નથી જેથી બધી સમસ્યાઓનું તંત્ર દ્વારા ટૂંક સમયમાં કોઈ ઉકેલ લાવવામાં આવશે નહીં તો એનએસયુઆઈ દ્વારા વિદ્યાર્થીઓના હિત માટે આગામી સમયમાં ઉગ્ર વિરોધ કરી આંદોલન કરવામાં આવશે તેની બધી જવાબદારી સરકારી તંત્રની રહેશે. આ ઓચિંતી મુલાકાતમાં અમરેલી જિલ્લા એનએસયુઆઈના મહામંત્રી રોહન ગોસ્વામી, રાજુલા તાલુકા એનએસયુઆઈ પ્રમુખ કરણ કોતડિયા, રાજુલા નગરપાલિકાના આરોગ્ય સમિતિના ચેરમેન રાહુલભાઈ ધાકડા, સૌરાષ્ટ્ર ઝોન એનએસયુઆઈના પ્રવક્તા યોગેશ ગોસ્વામી, શહેર પ્રમુખ રવિરાજ ધાકડા, ઉપપ્રમુખ રમેશ લખોત્રા, હિતેશ સોલંકી અને કાનાદાદા પંડ્યાએ મુલાકાત લઈને વિદ્યાર્થીઓની સમસ્યાઓ સાંભળી અને રૂબરૂ જોઈને વિદ્યાર્થીઓને સાથે રાખી જોરદાર લડત આપીશું તેવી ખાતરી આપી હતી. તો એ છોકરાઓની અમુક રજૂઆતને લીધે અમે આજ ઓચિંતા રવિવારના દિવસે અમે અહીંયા મુલાકાત લીધી. સ્થળ તપાસ કરતા બહુ મોટી શરમજનક બાબત અમારા નજર સમક્ષ આવી છે. જેમ કે પહેલો મુદ્દો છે કે છોકરાઓને પીવાનું પાણી પૂરતું સ્વચ્છ નથી મળતું. અહીંયા ફિલ્ટર છે, છેલ્લા વર્ષ 1.5 વર્ષ 2 વર્ષથી ફિલ્ટર પડેલું છે. એને છોકરાઓએ અવારનવાર રજૂઆત કરવા છતાંય એ ફિલ્ટર ચાલુ કરી અને રિપેર કરવાનું છે બરાબર, એ રિપેર કરી નથી આપતા. અહીંના જે કાંઈ પદાધિકારીઓ છે અથવા તો જે કાંઈ અહીંના જે શિક્ષકો છે, કોઈ પણ XYZ બરાબર, એ છોકરાઓને અન્યાય કરવામાં આવે છે. પછી બીજો મુદ્દો એ છે કે છોકરાઓનું કહેવાનું એવું છે કે ખરેખર જમવાના એટલા પ્રશ્નો છે એ લોકોના કે રોટલી કાચી મળે છે. જીંજાળા ધર્મેશ છે અને હું આ હોસ્ટેલમાં 2 વર્ષથી રહું છું અને અહીંયા પીવાનું પાણી અમને કાંઈ સંપ છે એમાંથી આવે. એ સંપ અમે 1.5 વર્ષથી રહી પણ ક્યારેય સાફ કરવામાં આવ્યો નથી અને અહીંયા અમે રહી એ હોસ્ટેલનો જે રૂમમાં રહી એ રૂમનો દરવાજો પણ નથી. એટલે કે કૂતરા કંઈક આવી જાય ને અમે સ્કૂલે ગયા હોય પછી સ્કૂલેથી આવી ત્યારે બેડ ઉપર કૂતરા સૂતા હોય ને એમ હોય છે અને પછી અમે જમવા જઈએ ત્યાં જમવામાં શાકમાં પાણી જેવું જ હોય છે, તેલ તો નાખતા જ ન હોય. આજ રોજ રાજુલા એનએસયુઆઈ, તાલુકા એનએસયુઆઈ જ્યારે જાણ કરી મને ત્યારે હું એની સાથે આવેલો છું અને આ જે હોસ્ટેલ છે ત્યાં મુલાકાત લીધી છે અને અહીંયા હલકી કક્ષામાં જે છેલ્લામાં છેલ્લી ક્વોલિટી હોય એ આ લોકોને જમવાનું આપે છે અને જમવામાં ઈલું નીકળેલી છે. જ્યારે તપાસ કરતા રસોડાની મુલાકાત લીધી ત્યારે ટમેટા હલકી કક્ષાનો વાપરે છે અને છેલ્લા કેટલાય સમયથી ફિલ્ટર તો બંધ જ છે અને જ્યારે પાણીનું તપાસ કરતા અંદર કચરો છે અને પાણીમાં પૂરા નાખેલા છે અને એવું બધું છે. આસપાડોશમાં બધે કચરો હશે તે છે એટલે આરોગ્યને છેડછાડ કરે એવી પરિસ્થિતિ છે. તો અત્યારે સરકાર કરે છે શું એ જાણવા માંગીએ. વીઆર વિરજી સાથે અશોક મળવણનો રિપોર્ટ, અમરેલી.